રાજકોટ જિલ્લાના પંચાયતના સભ્ય કિશોર પાદરીયાએ એલઈડી લાઈટો કામ આપવા પાસેથી 2 લાખની લાંચ લેતા ઝડપાયા છે. એ દરમિયાન સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં વંચિતોના વિસ્તારોમાં 15 લાખના એલઈડીના કામોને મૂકવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચારની ઘટના સામે આવતા મળેલી બેઠકમાં એલઈડીના કામોને મંજૂરી આપવાને બદલે જે તે ગામના સરપંચો પાસે ઠરાવ કરવાનો નિર્ણય લેવાયો છે. મળેલી સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી હતી, જેમાં 47 લાખના કામોનો એજન્ડામાં આવ્યો હતો. તે પૈકી 15 લાખના કામ અલગ અલગ ગામના એલઈડી લાઈટો ફિટ કરવાના હતા, જેને મંજૂરી મળવાની હતી. બેઠક નક્કી કર્યા બાદ જિલ્લા પંચાયતના સભ્ય કિશોર પાદરીયાએ તેમના ભાગમાં આવેલી ગ્રાન્ટમાંથી એલઈડીના કામો એક જ કોન્ટ્રાક્ટરને આપવા 2 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. જેના પ્રત્યાઘાત સ્વરૂપે સામાજિક ન્યાય સમિતિના સભ્યો એલઈડી લાઈટ ફિટ કરવાના કામો રોકી દેવામાં આવ્યા હતા. સમિતિના ચેરમેને બ્લુ વેન્ચુડા જણાવ્યું હતું કે આ ઘટના બહાર આવતા હવે એવો નિર્ણય લેવાયો છે કે એલઈડીના કામોને જે તે ગામના સરપંચો પોતે જ કરશે ને તે મુજબ કામ આપી તેમને ગ્રાન્ટ ફાળવી દેવામાં આવશે. વચ્ચે બીજા કોઈને દરમિયાનગીરી રહેશે નહીં. અંતે કામ તો સરપંચોને જ કરવાનું છે. હવે જિલ્લામાં કોઈ પણ સામાજિક પછાત વિસ્તારોમાં લાઇટના કામ થશે તેનો સરપંચ પાસે જ કરાવવામાં આવશે. સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં 1,50,000ના થયા છે. રાજકોટ જિલ્લા પંચાયતના અનેક ગામોના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી હતી. આજે રાજકોટ જિલ્લા પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિની મિટિંગમાં આજે જે અનુસૂચિત વિસ્તારની વિકાસ માટે જે એક ગ્રાન્ટ આવતી છે, જે નિધિની ગ્રાન્ટ તરીકે ઓળખાય છે, આ ગ્રાન્ટની અંદર અનુસૂચિત વિસ્તારના વિકાસ માટે જે શરૂઆતમાં 56 લાખ સુધીની ગ્રાન્ટ મળતી હતી, પણ જે હવેથી જે અમારા સાથી મિત્રો જે ચૂંટાયેલા આવેલા છે, એમાં ખાસ કરીને આજની મિટિંગમાં સોનલબેન સમજીભાઈ પરમાર હાજર રહેલા, સાથે નાનભાઈ સેલાણા પણ હાજર રહેલા, અને અમે આજે સર્વસંમતિથી સમિતિના અધિકારીઓ અને તમામ જે લોકોને જે ખાસ પ્રાયોરિટી જેની માંગણી હતી જે ગ્રામ પંચાયતમાં જે અનુસૂચિત વિસ્તારના વિકાસના કામ માટેના આજે 22 લાખના કામોને મંજૂરી આપેલી છે. સાથે સાથે 15 લાખ એલઈડીના કામ માટે પણ હમણાં અમારે એમનું નક્કી કરવામાં આવેલું છે. ત્યારે પણ ક્યાંય પણ કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર ન થાય અને તમામ પૈસા પૂરેપૂરા લોકો માટે વપરાય અને એ છેવાડાના માનવી સુધીને એક રૂપિયો પહોંચે એના માટેની અમે ચર્ચા કરેલી છે. અને ગામની અંદર અનુસૂચિત વિસ્તારના વિકાસ માટેની જે આ એક સહાય મળે છે એ પણ તમામ એમના વિકાસ માટે વપરાય એના માટેની અમે આજે 22 લાખ રૂપિયાના વિકાસના કામો મંજૂર કરેલા છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.